नमस्कार सुपर फास्ट समाचारों में आपनू स्वागत छे। हूँ छू संजय रावल। અમદાવાદના આરએમ રનર્સની ટીમ કે જેઓ 1000 કિલોમીટરની દોડ યુવા જાગૃતિ માટે લગાવી રહ્યા છે તેઓનું ચોટીલા સનશાઇન હોટલમાં ચોટીલાના દરજી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। હાલોલના પાનેલાવમાં આવેલ એલમ બિગ કંપનીમાં કામ કરતા કામદારનું મોત નિપજ્યું હતું, ત્યારે મૃતકના પરિવારજનો મરણ પામેલા યુવકની લાશ કંપની ખાતે લઈ જતા હતા ત્યારે પોલીસ દ્વારા પાસકા પાસે હાઈવે માર્ગ પર રોકી રાખીને આગળ ન જવા દેતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। દહેગામ તાલુકાના બહિયલ ભાજપ જિલ્લા સીટના ઉમેદવાર પોતાના મત વિસ્તારમાં અનોખો પ્રચાર કરીને યુવાનો અને મહિલાઓ યુવાનોને રોજગારલક્ષી માહિતી આપતો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે। દહેગામ તાલુકાના બહિયલ ગામે પટેલ સમાજના કુળદેવી એવા ખોડિયાર માતાજીની જન્મજયંતિ પ્રસંગની ઉજવણી કરવામાં આવી। ફિલ્મ ફોજી કોલિંગના પ્રમોશન માટે સરમન જોશીએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને ફિલ્મો વિશેના પોતાના વિચારો રજૂ કર્યા હતા। ગોધરા શહેરમાં સફાઈનો અભાવ હોવાથી ગંદકી। પ્રાંતિજના સોનાસન ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જાહેર સભા યોજાઈ હતી। પ્રાંતિજ ખાતે આવેલ ખોડિયાર કુવા યુવક મંડળ દ્વારા ખોડિયાર જયંતિને લઈને સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। પોસીના ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો ચોથો વિનામૂલ્ય નેત્રનિદાન સારવાર કેમ્પ યોજાયો હતો। પોસીના ગામ સહિત આજુબાજુના રહેતા દર્દીઓએ લાભ લીધો હતો। વડાલીમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત શહેર સભા યોજાઈ હતી। પ્રાંતિજ તાલુકાના સુખડ ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દારૂ સાથે એક મહિલાને ઝડપી પાડી હતી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાંતિજના પોગરૂ ખાતેથી પ્રાંતિજ પોલીસે ઇંગ્લિશ દારૂની 10 બોટલ અને 8 ટીન સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને એક ખૂબ જ વિવાદિત નિવેદન આપ્યું। રાજકોટ શહેરના લક્ષ્મીનગર રોડ પર આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસમાં તોડફોડ। સુરત મહાનગરપાલિકાના કમિશનર અને તેમની પત્નીએ મતદાન કર્યું। કડીના નબદા કેનાલમાંથી 20 વર્ષીય યુવતીની મળી લાશ। ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર બીજી વખત માતા બની છે। કરીના કપૂર અને અભિનેતા સૈફ અલી ખાનને ત્યાં પુત્ર જન્મ્યો। ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન। અમદાવાદ ખાતે વરરાજાએ લગ્ન પહેલા જાનૈયાઓ સાથે કર્યું મતદાન। રાજકોટ ખાતે કોંગ્રેસની મહિલા કાર્યકરના ઘરમાંથી ઝડપાયો 12। T20 વર્લ્ડ કપ UAEમાં રોજાવા પાકિસ્તાનની ICIને રજૂઆત। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી। તો સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.